નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે આજે જોઈએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1, ચાલો ઇતિહાસ જાણીએ. તેમાં આપણે ભૂમિનું નામ, આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. હવે આપણે જોઈએ સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર, આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો. આપણે ઈસવીસન એમ કહીએ. અંગ્રેજીમાં AD એટલે કે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે BC બિફોર ખ્રિસ્ત એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. આપણે જોઈએ ઈસવીસન પૂર્વે BC અને ઈસવીસન પૂર્વે AD. 5મી સદી, 4થી સદી, 3જી, 2જી અને 1લી આમ ઊંધેથી લેવામાં આવે અને અહીંયા 0થી અહીંયા 1લી, 2જી, 3જી, 4થી ને અહીંયા 5મી, અહીંયા પહેલેથી છેલ્લે અને અહીંયા છેલ્લેથી પહેલે. અહીંયા ઈસુ ખ્રિસ્તના જન્મને આવી રીતે ગણવામાં આવે છે. ઘણીવાર સાલવારીને AD બદલે CE અને BC બદલે BCE તરીકે પણ ઓળખવામાં આવે છે. CE એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે BCE એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર BP એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. આપણે જોયું BC એટલે બિફોર ખ્રિસ્ત, AD એટલે એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે AD એટલે 2018. શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ભોજપત્ર એટલે ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ, જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતો જેમ કે અભિલેખ, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો. હવે આ ચેપ્ટર આજે અહીંયા પૂર્ણ થાય છે. આના પછી આપણે પાઠ 2માં મળશું. હવે તમે પાકી નોટ પૂર્ણ કરજો અને આગળનો પાઠ વાંચજો. નમસ્તે.